गुड मॉर्निंग स्टूडेंट। तो आपणे चेप्टर 6 सामग्री तो समाजनी छे ने ई पाठ आपणे लास्ट में रिविजन करेलो हतो। हवे आगळ जोईए व्याकरण एकम 2 संधि अने समास। तो बीजी वार रिविजन छे, हरखी रीते ध्यानथी जोई लेजो। संधि, तो मित्रों तमे संधिथी सुपेर परिचित ज छो के संधि कोने कहेवाय। गया वर्षे जोयुं के ज्यारे बे शब्द पासे आवे त्यारे पहला शब्दना छेला अक्षर अने बीजा शब्दनो जो प्रथम अक्षर होय एना उच्चारणना संदर्भे परिवर्तन आवे तेने आपणे संधि कहीए छीए। एटले के संधि ए बोलवानो विषय छे। हवे आपणे पुनरावर्तन करीए। गया वर्षे जोयेला संधिना नियमो तमने याद हशे, जेम के अ प्लस अ बराबर आ, अ प्लस आ बराबर आ, आ प्लस अ बराबर आ अने आ प्लસ આ બરાબર આ। તો આ રીતના બધા સ્વરના નિયમ આપણે યાદ જ છે, બરાબર? તો તમે સ્વર સંધિ, વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ જોઈ હતી, તો કેટલાક સ્વાધ્યાય કરીને સંધિ વિશે પુનરાવર્તન કરીએ। હવે નીચેના વાક્યોમાં વાંચો, આ વાક્યમાં સંધિ છે તમે ઓળખી શકશો। તો જોઈએ, પીળા પીતાંબર જરકસી જામાં પીળો કે પટકો બિરાજે છે। તો પીતાંબર છે, બરાબર, એ અહીંયા સંધિ છે। તો પીતાંબરની સંધિ શું છૂટી થાય? તો પિત પ્લસ અંબર, પીતાંબર તો પિત પ્લસ અંબર। બીજું છે, પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય પણ મંત્ર મુગ્ધ બનીને ડોલી ઉઠે। તો અહીંયા સુરાવલી છે એ પણ એક સંધિ બને છે। સુર પ્લસ આ વલી, સુર પ્લસ આ વલી, કારણ કે રા છે તો આ થઈ જશે આ વલી। ત્રીજું, વળી પાછી પતિના પ્રેમો પ્રચારે રીઝી જતી, પ્રેમો પ્રચાર, પ્રેમો પ્રચાર, એનો સંધિ વિગ્રહ થશે પ્રેમ વત્તા ઉપચાર, કારણ કે પ્રેમો આપ્યું છે, પ્રેમો પ્લસ પ્રચાર તો પ્રેમ પ્લસ ઉપચાર, બરાબર। ચોથું, સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરીએ શોધતી પતિ મિલનોત્સુક પરણીતાનું કલ્પનાચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું। તો અહીંયા છે પતિ મિલનોત્સુક, તો પતિ પ્લસ મિલન પ્લસ ઉત્સુક, બરાબર। જેઠીમાએ મોટી રેશમી ઓઢણી પણ આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી। સાંગોપાંગ એટલે સ પ્લસ અંગ પ્લસ ઉપ પ્લસ અંગ એટલે સાંગોપાંગ। હવે દ્રઢીકરણ માટે વિશેષ સ્વાધ્યાય કરીએ। ચાલો નીચે તમારા અભ્યાસક્રમમાંથી કેટલાક વાક્યો આપ્યા છે તેમાં સંધિ છે તે તમે ઓળખો। તો પહેલું છે, આકાશમાં પૂર્ણેન્દ્રુ પ્રકાશ્યો હતો, તો પૂર્ણેન્દ્રુ, તો એની સંધિ થશે પૂર્ણ વત્તા ઇન્દુ, પૂર્ણ વત્તા ઇન્દુ। બીજું વાક્ય, સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે, તો ચિંતાતુર, તો ચિત્ત ચિંતા પ્લસ આ તુર, ચિંતા પ્લસ આ તુર। ત્રીજું, જેઠીબાઈની કુણેનો કિસ્સો ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત રહેશે, તો એનું થશે સુવર્ણ પ્લસ અક્ષર, સુવર્ણ પ્લસ અક્ષર। ચોથો, આ બંને અધિકારીઓએ ઘણી સહાનુભૂતિથી જેઠીબાઈની મુલાકાત આપી, તો સહાનુભૂતિ, તો સહ પ્લસ અનુભૂતિ, સહ પ્લસ અનુભૂતિ। આ વખતે જેઠીમાં એક વીરાંગના બની ગઈ, વીરાંગના તો વીર પ્લસ અંગના, વીર પ્લસ અંગના। અહીં આપેલા સંધિ વિગ્રહ સામે જવાબ મેળવી જુઓ, જવાબ મળે છે। ચાલો તો બીજી સંધિનો અભ્યાસ કરીએ। નીચે વિગ્રહ આપ્યો છે, તમારે સંધિ જાતે કરવાની છે, બરાબર। તો સત પ્લસ નારી, તો સન્નારી, તમને કીધું તું જ્યારે ત હોય તો ન છે આગળ, પાછળનો જે વ્યંજન હોય એ બેવડાય છે, જ્યાં અડધો ત હોય ત્યાં શું થાય તો કે ત છે એનો ન બનીને એનો આગળનો જે વ્યંજન હોય બેવડાય છે, તો સન્નારી। વાક પ્લસ બાણ, તો ક અડધો છે, તો ક છે એ ગના વણમાં આવે, ક ખ ગ ઘ અંગ, તો વાંગ બાણ। દિક પ્લસ અંત, તો કનો શું થઈ જાય, ગ દિગંત, જેમ કે વાકબાણમાં કેવું થયું વાકબાણ, એ રીતના દિક પ્લસ અંતમાં દિગંત। નિહ પ્લસ વિવાદ, તો નિર્વિવાદ, એમાં જે વાહે બે ટપકા છે એનો રેફ આવી જાય।
શાળા પ્લસ ઉપયોગી તો શાળો ઉપયોગી સંધિ જોડી શક્યા હતા ને. ચાલો એક રમત રમીએ. તમને સંધિનું જૂથ આપવામાં આવે તેમાંથી વિગ્રહ સંદર્ભે કયા વિકલ્પની ખોટી સંધિ છે તમારે જણાવવાનું છે. તો જોઈએ, યથા પ્લસ ઈષ્ટ યથેષ્ટ, તથા પ્લસ એવ તથો, ઉમા વત્તા ઈશ ઉમેશ, રાજ પ્લસ ઈશ્વર રાજેશ્વર. બરોબર, તો આમાં છે એમાં સાચો ઉત્તર શું આવશે પહેલામાં? તો કે તથા પ્લસ એવ તથોવો, તથા પ્લસ એવ તથોવો. બીજું છે મનુ પ્લસ અંતર મનવંતર, સુ પ્લસ અલ્પ સ્વલ્પ, અનુ પ્લસ એષણા અનેષણા, વન પ્લસ ઔષધિ તો વનોપસ્તિ, તો અનુ પ્લસ એષણા એટલે અનએષણા. બરોબર, તો પહેલામાં આવશે અન્વેષણા. ત્રીજું છે નિયમ પ્લસ મળ નિર્મળ, પરિ પ્લસ આવરણ પરાવરણ તો પર્યાવરણ થાય, પરમ વત્તા ઈશ્વર તો પરમેશ્વર. તો એ સાચો છે, પરમ વત્તા ઈશ્વર પરમેશ્વર. ચોથું છે વિદ્યા પ્લસ ઉપાસના વિદ્યોપાસના, સપ્ત પ્લસ ઋષિ સપ્તર્ષિ, ગંગા પ્લસ ઉદક ગંગોદક, જીર્ણ પ્લસ ઉદ્ધાર જીર્ણોદ્ધાર તો એમાં છે સપ્ત પ્લસ ઋષિ. બરાબર, વી પ્લસ અગ્રો વિગ્રો, સદા પ્લસ એવ સદૈવ, હૃદય પ્લસ એક્ય હૃદય એકે, વિશ્વ પ્લસ એકતા વિશ્વ એકતા તો સદા પ્લસ એવ સદૈવ એ સાચો થશે. તો જોજો બધા વિગ્રહને સંધિ ધ્યાનથી વાંચવા પડશે તો સંધિ ખોટી છે તે ખબર પડશે. સાથે ઉત્તર જોવા છે, ચાલો તો આપણે ઉત્તર જોઈએ. સાચી સંધિ શું હોઈ શકે જણાવો. તથા પ્લસ એવ તથોવ ન થાય, શું થાય? તથેવ તથેવ. અનુ પ્લસ એષણા તો શું થાય? અન્વેષણા. પરિ પ્લસ આવરણ તો પર્યાવરણ. જીર્ણ પ્લસ ઉદ્ધાર જીર્ણોદ્ધાર. વી પ્લસ અગ્ર વિગ્રહ. હવે આમાં વિગત ખોટી સંધિ થઈ છે એ તમારે જણાવવાની હતી. બરોબર, તો ખોટી સંધિ કઈ છે આ પાંચમાં? તો પહેલામાં તથ વત્તા એવ તથો ન થાય, શું થાય? તથેવ. તો એ પહેલી ખોટી હતી. અનુ પ્લસ એષણા અનેષણા એ ખોટી હતી. પરિ પ્લસ આવરણ પર્યાવરણ ખોટી હતી. જીર્ણ પ્લસ ઉદ્ધાર એટલે જીર્ણોદ્ધાર ખોટી હતી. અને વી પ્લસ અગ્ર વિગ્રહ. બરોબર, તો વ્યર્ગ થાય. તો જોઈએ કૃષ્ણાર્જુન તો કૃષ્ણ પ્લસ અર્જુન, દેશાભિમાન તો દેશ વત્તા અભિમાન, લક્ષાધિપતિ લક્ષ પ્લસ અધિપતિ, સ્વાર્થ સ્વ પ્લસ અર્થ, ગજાનન ગજ પ્લસ આનન, દુગ્ધાલય તો દુગ્ધ પ્લસ આલય, નિત્યાનંદ તો નિત્ય પ્લસ આનંદ, પ્રેતાત્મા તો પ્રેત પ્લસ આત્મા, રસાત્મા તો રસ પ્લસ આત્મા, શિયાસન તો સિંહ પ્લસ આસન, હર્ષાવેશ તો હર્ષ પ્લસ આવેશ, શાળોપયોગી તો શાળા પ્લસ ઉપયોગી, રમેશ તો રમા વત્તા ઈશ. મદોન્મન તો મદ પ્લસ ઉન્મત, દિગંબર તો દિક પ્લસ અંબર, ભાષાંતર ભાષા પ્લસ અંતર, બ્રહ્માનંદ તો બ્રહ્મા પ્લસ આનંદ. એ રીતે જોઈએ બીજું ગુણાધીશ તો ગુણ વત્તા આધીશ અધીશ, રામાયણ તો રામ વત્તા અયનો, શિલ્પાનુકૂળ તો શિલ્પ વત્તા અનુકૂળ, ઉપહાર તો ઉપ વત્તા આહાર, ગોળાકાર તો ગોળ પ્લસ આકાર, દેવાલય તો દેવ પ્લસ આલય, પરમાત્મા પરમ વત્તા આત્મા, પ્રેમાનંદ પ્રેમ પ્લસ આનંદ, વાતાવરણ વાત પ્લસ આવરણ, સ્વાધીન સ્વ પ્લસ આધીન, પુસ્તકાલય પુસ્તક વત્તા આલય, અતેથી અથ વત્તા ઈતિ, યોગેશ યોગ વત્તા ઈશ, પુત્રેષણા તો પુત્ર વત્તા એષણા, સંરક્ષણ તો સમ વત્તા રક્ષણ, વિદ્યાર્થી તો વિદ્યા પ્લસ અર્થી, વાર્તાલાપ તો વાર્તા પ્લસ આલાપ, ન્યાયાધીશ તો ન્યાય પ્લસ અધીશ, રામ રામાવતાર તો રામવતા અવતાર, શ્વેતાંબર તો શ્વેત પ્લતા અંબર, કાર્યાલય તો કાર્યવત્તા આલય, જીવાત્મા જીવવત્તા આત્મા, નાસ્તિક ન પ્લસ આસ્તિક, પ્રારંભ તો પ્ર પ્લસ આરંભ,
માંસાહાર તો માંસ વત્તા આહાર, વિરહાકુળ તો વિરહ વત્તા આકુળ, હતાશા તો હત વત્તા આશા, પૂર્વાપર તો પૂર્વ વત્તા અપર, નૈતિ મતલબ ન પ્લસ ઇતિ, સુરેન્દ્ર તો શુર વત્તા ઇન્દ્ર, દેવાલય તો દેવ વત્તા આલય, અજ્ઞાનધીન તો આજ્ઞા વત્તા અધીન, ચિંતાગ્નિ તો ચિંતા વત્તા અગ્નિ, વિદ્યાલય તો વિદ્યા વત્તા આલય, યથેશ તો યથા વત્તા ઇષ્ટ, પર્યટન પરિવત્તા અટન, ગિરીશ ગિરી વત્તા ઈશ, સુક્તિ સુ પ્લસ ઉક્તિ, માતૃપણ એટલે માતૃવત્તા અર્પણ, સદભાવના તો સત્વત્તા ભાવના, ભગવત ભક્તિ તો ભગવત વત્તા ભક્તિ, ચિન્મય તો ચિત્તવત્તા મય, તન્મય તો તત્વત્તા મય, ઉચ્ચારણ તો ઉત્તવત્તા ચારણ, ઉશ્વાસ તો ઉત્તવત્તા શ્વાસ, સંચય સંવત્તા ચય, સંપૂર્ણ તો સંવત્તા પૂર્ણ, દૃશ્ચક તો દુહવત્તા ચક્ર, ધનુર્ધર તો ધનુહ વત્તા ધર, દુરાચાર તો દુહ વર્ચા આચાર, પુનશ્ચ પુનઃ વત્તા ચ, ચતુષ્કોણ ચતુહ વત્તા કોણ, દુષ્પ્રયોજન તો દુહ વત્તા પ્રયોજન, નિશ્ચલ તો નિહ વત્તા ચલ, અંતસ્ત્વ તો અંતઃ વત્તા તત્વ, નિરવ તો નિહ વત્તા રવ, મનોહર તો મનઃ વત્તા હર, નાવિક તો નવ વત્તા એક, પ્રતિષ્ઠા તો પ્રતિ વત્તા સ્થા, સ્થા અગ્નિસ્ત્ર તો અગ્નિવત્તા અસ્ત્ર, વ્યક્તિરેક તો વી પ્લસ અતિરેક, પૃથ્વી તો પૃથુવત્તા ઈ, અન્વેષણ તો અનુવત્તા એષણ, પિત્રાદેશ તો પિતૃવત્તા આદેશ, જગદીશ તો જગતવત્તા ઈશ, સંધર્મ તો સત્વત્તા ધર્મ, જગન્નાથ તો જગતવત્તા નાથ, સન્મતિ તો સત્વત્તા મતિ, સજ્જન તો સત પ્લસ જન, ઉદ્ધાર તો ઉત્ત પ્લસ હાર, સંકલ્પ સંવતા કલ્પ, સંમંતિ સંવતા મતિ, દુર્ગન દુહવતા ગંધ, ધનુર્વિદ્યા ધનુર્વતા વિદ્યા, નિરાકાર નિહવતા આકાર, મન ચક્ષુ તો મનહવતા ચક્ષુ, ચતુષ્પાદ તો ચતુહવતા પાદ, નિષ્કપટ તો નિહવતા કપટ, નિશબ્દ તો નિહવતા શબ્દ, નિસ્તેજ નિહવતા તેજ, નિરસ નિવતા રસ, શિરોમણિ શિરવતા મણિ, પવનવતા પો પ્લસ અન, પ્રાણાગ્નિ પ્રાણ વક્તા અગ્નિ, અત્યંત તો અતિવતા અંત, પરીક્ષા તો પરિવતા ઈક્ષા, સિંધુર્મિ તો સિંધુવતા ઉર્મિ, માતર્થે તો માતૃવતા અર્થે, તદ્રૂપ તત્વતા રૂપ, વિદ્યુલેખા તો વિદ્યુત પ્લસ લેખા, તલ્લીન તત પ્લસ લીન, વાગ્મય તો વાક પ્લસ મય, ઉંછુખલ તો ઉત્વતા શૃંખલ, સંબંધ સંવતા બંધ, દુર્જન દુહવતા જન, નિહવતા દય નિર્દય, દુર્વતા આગ્રહ દુરાગ્રહ, નિહવતા ચિત્ત નિશ્ચિંત, દુષ્કાળ દુહવતા કાળ, ધનુષ્કાર તો ધનુવતા ટંકાર, પુનરુદ્ધાર તો પુનઃવત્તા ઉદ્ધાર, અધોગતિ અધવત્તા ગતિ, નિરોગી નિહવતા રોગી, સરોજ સરવત્તા જ, પાવક પો પ્લસ અક, અને સમૃદ્ધિ સંવત્તા વૃદ્ધિ. આ સંધિ તો વાંચો જ, પણ સાથોસાથ પાઠના આરંભે કેટલાક વાક્યો આપ્યા છે તે પણ તમારા પાઠ્યપુસ્તકમાંથી સંધિ શબ્દ શોધવા અને વિગ્રહ કરવા, સંધિના દ્રઢીકરણ માટે સચોટ ઉપાય શોધો. હવે તમારે એક જ વસ્તુ, જે તમારા પાઠમાં સંધિ આવેલી છે નીચે, એ સંધિ તમારે ધ્યાનથી જોવી પડશે, અને એ ઉપરાંત આ જે કોષ્ટક છે સંધિનું, એમાં તમારે એકવાર નજર મારી દેવાની. તમારે બોર્ડની એક્ઝામમાં આમાંથી જ સંધિ આવશે, બહારથી આવશે નહીં. હવે છે સમાસ. તો સમાસ, પેલો સમાસ શું છે? તો કે સંવતા આસ, એટલે સમાસ. હવે સમાસમાં પેલું છે દ્વંદ સમાસ. તમે ગયા વર્ષે દ્વંદ તત્પુરુષ આદિ સમાસનો અભ્યાસ કર્યો છે, તમને યાદ હશે. જ્યારે સમાન વ્યાકરણી મોભો ધરાવતા બે પદ જોડાય અને તેમાં અને અથવા કે અથવા અથવાથી વિગ્રહ થાય ત્યારે આપણે દ્વંદ સમાસ કહીએ છીએ. નીચે આપેલા વાક્યમાં દ્વંદ સમાસ ઓળખીને જુદા તારવો. ગામને જાણે લાંબો ટૂંકો ઇતિહાસ પણ નથી, તો લાંબો ટૂંકો, લાંબો કે ટૂંકો, બરાબર, કેથી જુદું પડ્યું. દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો, તો દિન દુખિયા, દિન કે દુખિયા, બરાબર. જે બાળક નિરાધાર હોય તેના માલ મિલકત જપ્ત કરી લેવા,
તો માલ મિલકત એટલે કે માલ અને મિલકત. ચોથું, કાનજીના સગા સંબંધીમાં જુઓ એકનો એક પુત્ર પમો તો સગા સંબંધી, તો સગા કે સંબંધી. પાંચમું, આ કાળા કાયદાના સંકંજામાંથી છૂટવા શું કરવું તેના વિચારો જઠીમાના અંતરમાં રાત દિવસ ઘોળાતા હતા. રાત અને દિવસ. હવે છે બીજો સમાસ છે તત્પુરુષ સમાસ. દ્વંદ્વ સમાસમાં અને, કે અથવા તો અથવાથી અલગ થતા હોય એવા શબ્દને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. હવે છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ યાદ છે ને, જે સમાસનું પૂર્વ પદ ઉત્તર પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય, આગળનું પદ છે એ પાછળના પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. તો વિભક્તિનો કોઠો તમને મેં કીધું હતું કે લખી રાખજો ફેરબુકમાં, બરાબર. તો વિભક્તિ કઈ કઈ છે? તો કે સાત વિભક્તિ છે, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. હવે સંબંધ, પ્રથમા વિભક્તિ હોય તો એ કર્તાનો સંબંધ ધરાવે છે. એમાં કયા કયા વિભક્તિ પ્રત્યય આવે? તો એ, ને અથવા થી. હું એમ કહું રામે, રામને અથવા રામથી, તો એ કર્તાના વિભક્તિ પ્રત્યય કહેવાય. બીજી છે દ્વિતીયા, એ કર્મ દર્શાવે છે, કાં તો એ શૂન્ય હોય અને કાં તો નેથી જોડવામાં આવે. મંદિર ને, નદી ને, બરાબર, તો આ કર્મ કહેવાય. તૃતીય વિભક્તિ છે એ કરણ એટલે કે સાધન છે, તો થી અથવા વડેથી વર્ષે, જેમ કે પાવડા વડે, નળી દ્વારા, નળીથી. ચતુર્થી વિભક્તિ છે તાદર્થ્ય, તે માટે, તો એમાં ઉપયોગ પણ શું થાય છે વિભક્તિના પ્રત્યેનું? માટે, તે માટે હું અહીંયા ગયો હતો. પંચમી છે અપાદાન એટલે છૂટા પડવું, થી થકી એ, ત્યાંથી હું છૂટો પડ્યો. સૃષ્ટિ વિભક્તિ છે સંબંધ, ના નો ની નું ના, બરાબર. સપ્તમી છે અધિકરણ, એની સ્થાન દર્શાવે છે કે મંદિરમાં, મંદિરે, મંદિર પર. હવે જ્યારે સમાસનો યોગ્ય અર્થ મેળવવા માટે વિગ્રહ કરતી વખતે ઉપરના કોઠામાં સૂચવેલ વિભક્તિના પ્રત્યય પ્રયોજવામાં આવે તો આપણે એને તત્પુરુષ સમાસ કહેવાય છે. તો નીચે વાક્યમાં તત્પુરુષ સમાસ છે તેને ઓળખીને તેનો યોગ્ય વિગ્રહ કરો. તો પેલું છે કુટુંબ માયા કયમ છોડાએ કુટુંબનું કયમ થાશે. તો કુટુંબ માયા, પેલો શબ્દ છે કુટુંબ, બીજો છે માયા, બરાબર. તો કુટુંબની માયા, કુટુંબમાં માયા ન હોય તો આપણે વાક્ય બનાવીએ તો શું થાય? કુટુંબ માયા, તો શું અલગ પડશે? કુટુંબની માયા કેમ છોડાય, કુટુંબનું કેમ થાશે, તો અહીંયા નીથી અલગ પડે છે. બીજું છે સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે, તો ચિંતાતુર, જો ચિંતાથી આતુર, બરોબર, ચિંતાથી આતુર. કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું, તો કન્યા પક્ષ એટલે કન્યાનો પક્ષ, ષષ્ટિ વિભક્તિ. વ્યવહાર ડાયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંઠપણમાં ખપાવતા, તો વ્યવહાર ડાયા એટલે વ્યવહારમાં જે ડાયા છે. લગ્નવિધિ પૂર્ણ થતાં જેઠીમાએ ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું, તો લગ્નવિધિ, તો લગ્ન માટેની વિધિ કારણ છે અહીંયા. ચાલો વાક્યમાંથી તત્પુરુષ તારવીને તેનો વિગ્રહ કરીએ. હવે દ્વંદ્વ અને તત્પુરુષ સમાસ તો સ્પષ્ટ થઈ ગયા. તમને કે એમ નહીં પૂછે કે આ પ્રથમા વિભક્તિનું કયું છે, દ્વિતીયાનું કયું છે, તૃતીયાનું કયું છે, એટલે તમારે ખાલી નો, ની, મા, થી, ઉપર, વધારે જે સ્થી, વડે શબ્દ છે એનાથી છૂટા પડતા હોય એને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. હવે ત્રીજો સમાસ સૌથી સહેલો, મધ્યમ પદલોપી સમાસ. જ્યારે માત્ર વિભક્તિના પ્રત્યય જ ઉમેરાય ત્યારે તે તત્પુરુષ સમાસ છે, પરંતુ ક્યારેક યોગ્ય અર્થઘટન મેળવવા માટે માત્ર વિભક્તિના પ્રત્યય ન ઉમેરતા અન્ય શબ્દ કે પદ ઉમેરવું પડે, અર્થાત તો સમાજની રચના કરવા માટે વચ્ચેના પદને કાઢી નાખવો પડે, તો આવા સમાજને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે. જેમ કે ટપાલ પેટી, તો આ શબ્દ સાંભળતા તમે ખરેખર શું સમજો છો? ટપાલ અને પેટી, પેટીમાં ટપાલ, કદાચ ટપાલ માટેની પેટી, એવો વિગ્રહ સાચો લાગે. પણ જો તમે ટપાલ નાખવા માટેની પેટી એવો વિગ્રહ કરો તો વધુ સમજાય છે.
એટલે કે ટપાલ નાખવાની પેટી, તો નાખવાની શબ્દ છે ઉમેરવામાં આવ્યો. બરાબર, હવે નીચેના વાક્યો વાંચો. સંગ્રામનું આયોજન કરવા માટે ચુંદા અગ્રણી સભ્યોની સમિતિની મિટિંગ ચાલે છે કે નહીં આવી શકે એમ. હવે તેના બદલે જો આમ કહીએ તો સંગ્રામ સમિતિની મિટિંગ ચાલે છે તે નહીં આવી શકે એમ. તમે જોઈ શકો છો કે સંગ્રામ સમિતિ કહેતા જ મનમાં જે અર્થ સમજાય તે મેળવવા માટે વચ્ચેનું પદ ઉમેરવું પડે, તેથી આ સમાજને મધ્યમપદ લોપી સમાસ કહેવાય છે. વધારે ઉદાહરણ આપણે નીચે જોઈએ. કલ્પવૃક્ષ, તો કલ્પના અથવા તો ઈચ્છા મુજબનું આપનાર વૃક્ષ, તો આ વધારાના શબ્દમાં ઉમેર્યા કલ્પવૃક્ષમાં. આવક વેરો, તો આવક અનુસાર ભરવો પડતો વેરો, તો આમાં પણ વધારે અર્થ ઉમેરાયા. સિંહાસન, તો સિંહ આકારનું આસન. હાથ રૂમાલ, તો હાથમાં રાખવાનો રૂમાલ. ધારાસભા, ધારા એટલે કાયદા ઘડવા માટેની સભા. તો તમે મધ્યમપદ લોપી સમાજ સમજ્યો. ચાલો ખાતરી કરીએ, નીચેના કેટલાક વાક્યો આપ્યા છે તેમાં મધ્યમપદ લોપી સમાજ છે તેને ઓળખાવો અને તેનો યોગ્ય વિગ્રહ કરો. એમની પાછળ સુહાગણો વિદાયના ગીતો ગાતી, તો સુહાગણો ઈ ક્યાંય સમાસ બનતો નથી. તો પેલો બનશે વિદાય ગીતો, તો વિદાય આપતી વેળાએ ગવાતું ગીત. જ્યારે કન્યાને આપણે વિદાય આપીએ ત્યારે જે ગવાતું હોય એ ગીત, તો વધારાના શબ્દો ઉમેર્યા વિદાય ગીતમાં. ધીરજ કાકાએ મગન્યા નામની મરણ પોક મૂકી, તો મરણ પોક એટલે કે કોકના મરવા પાછળ સગા સંબંધી દ્વારા મોટેથી રડવામાં આવે તેને આપણે મરણ પોક કહીએ છીએ. વર્ગીસે શિષ્યવૃત્તિ મેળવી અભ્યાસ કરવા અમેરિકા જવાનું નક્કી કર્યું, તો શિષ્યવૃત્તિ એટલે કે ભણવા માટે કે આગળ અભ્યાસ માટે મળતી રકમ, શિષ્યને અભ્યાસ માટે મળતી વૃત્તિ. થોડી વારે હસ્તઘડી સામે જોઈ ડૉક્ટર ઊભા થયા. હસ્તઘડી એટલે હાથમાં પહેરવાની ઘડી. બરાબર, પાંચમું, આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. તામ્રપત્ર એટલે કે તાંબા પર લખાયેલો પત્ર. હવે સૌથી સેલો સમાજ દ્વિગુ સમાસ. પહેલો દ્વંદ્વ, બીજો તત્પુરુષ, ત્રીજો મધ્યમપદ લોપી અને ચોથો દ્વિગુ સમાસ. તમને કર્મધાર્ય સમાસ યાદ છે? આમ તો કર્મધાર્ય સમાસમાં વિવિધ રીતે વિગ્રહ થઈ શકે છે, પણ તમે એક પ્રકારનો વિગ્રહનો અભ્યાસ કર્યો હતો તે અનુસાર પહેલું પદ વિશેષણ હોય અને બીજું પદ છે એ સંજ્ઞા હોય, તો આ સમાસને કર્મધાર્ય સમાસ કહેવાય છે. જ્યારે આ પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય, કોઈ પણ સંખ્યા દર્શાવતું હોય પહેલું પદ, ત્યારે તે દ્વિગુ સમાસ તરીકે ઓળખાય છે. જેમ કે આ સમાસની વિશેષતા એ છે કે હંમેશા તે સમૂહમાં હોય છે, એકલો હોતો નથી, એક વચનમાં હોય નહીં, સમૂહમાં નિર્દેશ કરે છે અને એક વચનમાં પ્રયોજાય છે. સમૂહ હોવા છતાં પણ, જાજા બધા વ્યક્તિ હોવા છતાં પણ એને જ્યારે પ્રયોજાય ત્યારે એને એક વચનમાં પ્રયોજાય છે. જેમ કે ચોમાસું, ચોમાસું થયું એક વચન, પણ એનો મિનિંગ થયું, મિનિંગ શું થયો? ચાર માસનો સમૂહ એટલે ચોમાસું. કેરળમાં ચોમાસું બેઠું, તો એક વખત એક વચનમાં વાક્ય લખાણું, કેરળમાં ચોમાસું બેઠું. પણ ચોમાસુંનો મિનિંગ શું થાય? તો કે ચાર ઋતુનો સમૂહ, ચાર માસનો સમૂહ, એને આપણે શું કહીએ છીએ? ચોમાસું. પંચામૃત, તો ઘી દૂધ દહીં આદિ પાંચ અમૃતનો સમૂહ એટલે પંચામૃત. ત્રિભુવન, તો ત્રણ ભુવનનો સમૂહ. આગળ બધે પંચ, ત્રી, ત્રિલોક એટલે ત્રણ લોકનો સમૂહ, પંચ એટલે પાંચ વડનો સમૂહ, પંચવટી. ષષ્ઠ એટલે છ, છ કોણનો સમૂહ એટલે ષટકોણ. સપ્તાહ એટલે સાત દિવસનો સમૂહ. નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ. હવે જે વાંચે ચોપડી, ચોપડી ચોપડી ખાય, જે ન વાંચે ચોપડી તે બેપડી કરતા થાય. અહીં અધોરેખિત ચોપડી એટલે ચાર પડી રોટલી. પહેલી જે ચોપડી લખેલું છે, જે અંડરલાઇન કરેલી છે, એનો મિનિંગ શું થાય? તો કે ચાર પડી રોટલી. બે પડી એટલે કે ઘંટી, કેમાં દળવામાં આવે છે? ઘંટીમાં. આ ચોપડી અને બે પડી દ્વિગુ સમાસ છે, કારણ કે આગળ બે આવ્યું. તમે દ્વંદ્વ, તત્પુરુષ ઉપરાંત મધ્યમપદ લોપી અને દ્વિગુ સમાસ પણ સમજાઈ ગયા હશે. હવે નીચે કેટલાક મધ્યમપદ લોપી દ્વિગુ સમાસ આપ્યા છે તેનો વિગ્રહ કરો અને આધારે તેનો પ્રકાર ઓળખાવો. તો સપ્તર્ષિ, તો સપ્તર્ષિ, સપ્તર્ષિ છે એ કયો સમાસ છે? દ્વિગુ. ઘર જમાય, તો ઘર માટેનો, ઘરનો જમાય, તો એનો મધ્યમપદ લોપી થયું. ટિકિટ બારી, તો ટિકિટ માટેની બારી, ટિકિટ લેવા માટેની બારી, તો મધ્યમપદ લોપી. ત્રિકોણ, તો ત્રણ કોણનો સમૂહ એટલે દ્વિગુ સમાસ. પંચેન્દ્રિય, તો પાંચ જ્ઞાનેન્દ્રિયો, તો પાંચનો સમૂહ એટલે કે દ્વિગુ સમાસ.
બે પડી એટલે બે પડી તો દ્વિગુ સમાસ. લોકગીત તો લોકો માટેનું ગીત તો એ મધ્યમપદ લોપી સમાસ. વરાળ યંત્ર તો વરાળ નીકળતું યંત્ર એટલે મધ્યમપદ લોપી સમાસ. શતાબ્દી એટલે 100 વર્ષ તો દ્વિગુ સમાસ. આમંત્રણ પત્રિકા તો આમંત્રણ આપવા માટેની પત્રિકા તો મધ્યમપદ લોપી સમાસ. તો અહીંયા આપણો સંધિ અને સમાસ પૂરા થાય છે. સંધિ આપણે જોઈ અને સમાસમાં આપણે જોયું પેલો દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ અને દ્વિગુ સમાસ. હવે છે જીવમાં જીવ આવ્યો, સાતમું કાવ્ય. એના લેખક છે હરિકૃષ્ણ પાઠક. એમનો જન્મ 5/8/1938 થયો હતો. હવે હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકે સેવાઓ આપી હતી. સૂરજ કદાચ ઉગે તેમનો કાવ્ય સંગ્રહ છે. અડવા 25મા હાસ્ય કટાક્ષની કવિતાઓ છે. કોઈનું કંઈ ખોવાય છે એ બાળકાવ્યનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગી એટલે કિશોરવસ્થ કથાનું પુસ્તક છે. મોર બંગલો તેમના વાર્તા સંગ્રહ છે. નગર વસે છે તેમનું જાણીતું સંપાદન છે. આ કાવ્યમાં ઉનાળાની આકળ વિકળ પછી વરસાદનું આગમન થવાથી આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય તે ભાવને કવિએ અહીંયા સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે. માટે તે રૂઢિપ્રયોગ યોજાયો છે, જીવમાં જીવ આવ્યો. હવે પહેલી વસ્તુ, તમારે એમસીક્યુ કેવા કેવા પૂછાઈ શકે આ લેસનમાંથી. તો પહેલી વસ્તુ યાદ જો અંડરલાઈન કરી રાખજો કે જીવમાં જીવ આવ્યો એ કયા છંદમાં લખાયેલું છે. તો મંદાક્રાંતા છંદ. મંદાક્રાંતા છંદ. જીવમાં જીવ આવ્યો એનો કાવ્ય પ્રકાર શું છે? તો કે સોનેટ. જીવમાં જીવ આવ્યો એનો કાવ્ય પ્રકાર છે સોનેટ. હવે જીવમાં જીવ આવ્યો આમાં આ પાઠમાં રૂઢિપ્રયોગ કયો છે? તો જીવમાં જીવ આવ્યો એક રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગમાં જેનું નામ આપ્યું છે. પણ જીવ નહોતો, ધૂળની ડમરી, પંખીઓના માળાઓ, પણો, રાફડાની કીડીઓ, તડકાનો રૂપ, વગડો, સીમ, માણસો, બધું એનું એ જ છે. કવિ શું કહે છે કે ધૂળની ડમરી છે, પંખીઓના માળાઓ છે, પાંદડાઓ છે, રાફડાની કીડીઓ છે, તડકાનું રૂપ છે, વગડો છે, સીમ છે, માણસો છે, બધું એનું એ જ છે. પરંતુ થોડાક ફોરા ઝરી એટલે થોડોક વરસાદ થયો અને બધું બદલાઈ ગયું. જેમ કે બધામાં જીવમાં જીવ આવી ગયો હોય, બધાને શાંતિ થઈ ગઈ, ધરપ થઈ ગઈ, આખી સૃષ્ટિ જાણે સજીવન થઈ ગઈ. આ બદલાયેલી સૃષ્ટિના મધુર ચિત્રો કવિને આખે આલેખ્યા છે, જે માણવા ગમે એવા છે. આ કાવ્ય સાથે સ્વપ્નસ્થનું મેહુલા કાવ્ય મૂકવાથી બંને કાવ્ય ઊંડાણથી સમજી શકાશે. હવે તમને પૂછી શકે કે જીવમાં જીવ આવ્યા જેવું બીજું કાવ્ય કયું છે? તો તમે લખી શકો કે મેહુલા. બરોબર, ચલો કાવ્ય સમજીએ. વંટોળાતી પવન ડમરી થઈ થરીથામ અંતે. હવે જે પવન ડમરી ઉનાળામાં જે વંટોળ થયો હતો એ વંટોળ વરસાદ આવવાથી થરીઠામ એટલે કે વરસાદ ડમરી ઉપર પડે તો એ ધૂળ છે એ જમીનમાં બેસી જાય છે એટલે વંટોળ ઉભતો નથી. તો વંટોળાતી પવન ડમરી થઈ થરીઠામ અંતે એટલે કે વરસાદ આવવાથી જે ડમરી ઉડતી હતી એ થરીઠામ એટલે કે બેસી ગઈ છે. ઝીણા ફોરા ઝરમર ઝરિયા જીવમાં જીવ આવ્યો. હવે જેવા વરસાદના થોડાક છાંટા પડ્યા અને આખી પૃથ્વી સજીવન થઈ ગઈ હોય તેવું લાગવા લાગ્યું. હાફી હાફી વ્યથિત સઘળા નીલ જુડિયા હવામાં. હવે અત્યાર લગી પક્ષીઓના માળામાં પક્ષી છે એ બેસી બેસીને હાફી રહ્યા હોય ગરમીમાં. હવે એ પવનના લીધે થોડાક હવામાં ઝૂલવા લાગ્યા. આછા એલે પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. હવે લીલા પાંદડા હોય એ આછા પડી ગયા હોય અથવા ધૂળ ડમરીની હિસાબે એનો કલર છે એ ઝાંખો પડી ગયો હોય. એ પણ વરસાદ આવવાથી એનો રંગ છે લીલો ઘાટો એ ઉજળો થઈ ગયો. તાતા તાપે ખદખદી રહ્યો રાફડો સાવ ધીરે. હવે રાફડો છે એ પણ ઉનાળાના લીધે ખદબદી રહ્યો છે, એમાં તડકો લાગે છે. ધીરે ચાલ્યો થળ પર ભીના ઝીણી લંગાર લઈને. હવે જેવો રાફડા ઉપર કીડી બધી અંદર હતી હવે રાફડા ઉપર પાણીના છાંટા પડ્યા એટલે એ રાફડામાં થોડીક શાંતિ થઈ ઉનાળાની. પણ કીડી છે એ ચોમાસાના પાણીમાં તરી શકે નહીં એટલા માટે વરસાદના છાંટા પડતા રાફડામાંથી બધી કીડી છે એ થળ ઉપર ધીમી ધીમી લંગાર એટલે કે પોતાના બધા સાથીને લઈને ચડવા લાગી લાઈનમાં. સોને રૂપે જળિત તડકો ક્યાંય આછો ઢળ્યો ને.
વરસાદ આવવાથી તડકો છે, પણ તડકો કેવો છે? છાયા જેવો, આછો આછો. ફૂટું ફૂટું ફરમર થતું રૂપ ખીલ્યું ધરાનું. ધરતી છે એ પણ વરસાદ પડવાથી એનું જે કુદરતી રૂપ છે, લીલું લીલું ઘાસ ઉગવા માંડ્યું અને એનું આખું રૂપ ખીલ્યું છે. ટહુંકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં. એ તો વરસાદ આવ્યો ત્યાં તો ખેડૂતો અથવા તો જે પક્ષીઓ છે એ બધા ટહોકવા માંડ્યા વગડામાં, ખેતરોમાં. ગાણે ગાણે હલક ઉગલ્યો, ઘૂઘ્યાવ્યા પુરાગા. હવે ગાણે ગાણે ગામે ગામે હરખ થયો બધાને અને નદીમાં પૂર આવ્યા. ક્યાંથી મોહર્યા સ્મરણ નમણા ભાંભર્યા દૂધ ક્યાંથી? વરસાદ આવવાથી જે ઢોર છે એ પણ પોતાના અવાજ કરવા લાગ્યા, ભાંભર્યા ભાંભરવા માંડ્યા. ક્યાંથી આવ્યા મનહર મળ્યા લોક કાચી ઘડીના? આવા માનવી છે એ પણ ખુશ થઈ જાય છે. આગે ઓરે અડખે પડખે એનું એસો છતાંય પહેલાંની જેમ જ ઉનાળામાં જે પરિસ્થિતિ હતી, રાફડો, માણસ, પશુ, પક્ષી એ બધા એના જ છે. પણ ફોરા જ્યાં બે ઝરમર વરસે, પણ આ બધા ઉપર જ્યારે વરસાદ થવાથી બધાના જીવમાં જીવ આવ્યો. તમને પૂછે કે જીવમાં જીવ આવ્યો, સોનેટ આવ્યો છે એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો સૂરજ કદાચ ઉગેમાંથી લેવામાં આવ્યું છે. સમાનાર્થી શબ્દ જોઈએ. વ્યથિત એટલે દુઃખી, પીડિત. તડકો એટલે આતપ, તાપ. કાચી ઘડી એટલે તરત જ. હરખ એટલે આનંદ, ઉલ્લાસ. નીળ એટલે માળો, આશ્ચર્ય, ઘર એનું. રાફડો એટલે કીડી, ઉદય વગેરેનું દર. ધરા એટલે ધરી, ધરતી. સ્મરણ એટલે યાદ કરવું. દૂધ એટલે દુગ્ધ, પૈ. તળપદા શબ્દ જોઈએ. થઈ એટલે થઈ. લંગાર એટલે હાર, લાઈન. ફોરા એટલે વરસાદના છાંટા. ગાણું એટલે ગીત. પરણ એટલે પાંદડું. ઉગલ્યું એટલે ઉગલવું, પ્રસ્થાન કરવું, નીકળવું. અને અહીંયા મિનિંગ છે છલકાઈ જવું, નદી છલકાઈ ગઈ. સગડા એટલે બધા. આગે એટલે દૂર, ઓરે એટલે નજીક. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. અંત એટલે આરંભ. સ્મરણ એટલે વિસ્મરણ. રૂઢિપ્રયોગ જોઈએ. જીવમાં જીવ આવ્યો તો ભય જતાં સ્થિરતા અનુભવી, ભય જતો રહ્યો એટલા માટે સ્થિરતા આવી ગઈ. શબ્દ સૌ માટે એક શબ્દ. ઘૂમરી લઈ વાતો, ભારે પવન એટલે ચક્રવાત અથવા તો વંટોળ. સાપને રહેવાનું ઘર એટલે રાફડો. એમસીક્યુ જોઈ લઈ. જીવમાં જીવ આવ્યો કૃતિનું શેનું વર્ણન છે? પ્રાણીઓના અવાજનું, પક્ષીઓના કલરવનું, માનવસૃષ્ટિના દુઃખનું કે વરસાદના આગમનનું? તો આન્સર આવશે વરસાદના આગમનનું. ફોરા જૈરા બે ઝરમર ચર્યા, ઉજળો રંગ કાઢ્યો. જીવમાં જીવ આવ્યો, ઘૂઘોયા પુરાગા, રૂપ ખીલ્યું ધરાનું. તો જીવમાં જીવ આવ્યો. પ્રશ્ન ઉત્તર છે આપણે આવતા લેક્ચરમાં રિવિઝન કરીશું. આમાં કંઈ ન સમજાણું તો તમે લેક્ચર પૂરું થાય પછી પૂછી શકો છો. થેન્ક યુ.